નમસ્તે બાળ મિત્રો, ધોરણ 5માં આપણે પ્રકરણ 3 એનો અભ્યાસ કરીએ છીએ, કેટલા ચોરસ. તો હવે આ જે દાખલા છે એ તો એકદમ રમત સાથે કરવાના છે, એકદમ સરળ છે, જેમાં તમને ખૂબ જ મજા આવશે. હવે આ ચોરસમાં તમારે શું કરવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો કે તમને જુદા જુદા આકારો આપેલા છે, પણ દરેક આકાર જે છે એ 1, 2, 3, 4 અને 5 ચોરસથી ઢંકાયેલો છે. દેખાય છે ને, આમાં પણ 5 અને આ આકારમાં પણ 5. તો હવે શું કરવાનું છે, તમારે પણ આવી રીતે 5 ચોરસ દ્વારા અલગ અલગ આકારો રચવાના છે. આવી જ રીતે ચોરસ અંદર કેટલા હોવા જોઈએ, 5, પણ આકારો દર વખતે અલગ અલગ થશે. દાખલા તરીકે આપણે અહીંયા લઈએ, આ જે આકાર થયો ને, અલગ આકાર દેખાય છે ને, બરોબર છે. ચોરસ કેટલા થયા, 1, 2, 3, 4 અને 5. આ 5 ચોરસની મદદથી આપણે એક અલગ આકારની રચના કરી. એવી જ રીતે આવી રીતે તમે ઘણા બધા આકારો જે છે એ દર્શાવી શકો છો. ચલો હજે આપણે જોઈએ, આ રીતે છે એકદમ સરળ. આ 1, 2, 3, 4 અને 5. તો આ પણ 5 ચોરસની મદદથી આપણે એક અલગ આકારની રચના કરી. તો બાળમિત્રો, મજા આવશે ને, આ રીતે તમારે અલગ અલગ આકારો દર્શાવવાના છે. હવે એમાં આપણે આગળ વધીએ. તમે જે અલગ અલગ આકારો દોર્યા છે એ તમે કેટલા દોરી શક્યા છો, એ બધા પ્રશ્નના જવાબ અહીં લખવાના છે. હવે તમે તમારી રીતે બધા જ અલગ અલગ આકાર દોરશો તો પ્રશ્નનો જવાબ પણ તમારી રીતે લખવાનો છે. કોઈક 5 દોરી શકશે, કોઈ 7 દોરી શકશે, કોઈ 9 દોરી શકશે, કોઈ 10 દોરી શકશે, બરોબર છે. પણ અંદર ચોરસ કેટલા હોવા જોઈએ, 5. તમે જે આકાર દોર્યો છે એમાં કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે, પરિમિતિ શોધતા આવડે છે ને, ખ્યાલ છે ને મેં તમને કરાયું છે, બરોબર, હદની લંબાઈ. તો કયા આકારની પરિમિતિ, એટલે તમે આકારને આવી રીતે નંબર આપો અથવા નામ આપો કે આ એ છે, આ બી છે, એવી રીતે એ બી સી ડી નામ આપી શકશો, અથવા તો 1, 2, 3, 4 તમને જે રીતે નામ આપવું હોય એ રીતે આકાર દે નામ આપજો. કારણ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે, તો આકાર એની પરિમિતિ કે આકાર બીની પરિમિતિ, એ રીતે તમે જવાબ લખી શકો છો. એ જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી, એ પણ દર્શાવવાનું છે. હવે બાજુમાં તમને જે આકાર આપેલો છે, આ આકારનું ક્ષેત્રફળ કેટલું, તો એકદમ સરળ, જેટલા ચોરસ છે 1, 2, 3, 4 અને 5. 5 ચોરસ છે તો ક્ષેત્રફળ પણ કેટલું થશે, 5 ચોરસ સેમી. આ જે પ્રકરણ છે, સમગ્ર પ્રકરણમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરેલો છે, બરોબર. ધ્યાનથી કેટલા ચોરસની મદદથી આપણે ક્ષેત્રફળ અને પરિમિતિનો સંપૂર્ણ ખ્યાલ મેળવેલો છે. એટલે હવે તમને કોઈ પણ આકાર આપ્યો હોય તો એની મદદથી તમે, આ જે પ્રકરણ આપણે શીખ્યા એની મદદથી તમે કોઈ પણ આકારનું ક્ષેત્રફળ અને પરિમિતિ આરામથી શોધી શકશો. સમજાઈ ગયું? આ તમને તમારી નોંધપોથીમાં દોરવાના છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. આવજો.